હોપણ કોરોના વોરિયર્સ અંતર્ગત મેયર ડોક્ટર જીગીસાબેન શેઠની અધ્યક્ષતામાં દાંડિયા બજાર 4 રસ્તા પાસે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। રાજ્ય સરકાર દ્વારા હોપણ કોરોના વોરિયર્સ અભિયાનની શરૂઆત કરાઈ છે, ત્યારે હોપણ કોરોના અભિયાન અંતર્ગત નાગરિકોમાં કોરોનાના નિયમોના પાલન પ્રત્યે જાગૃતિ આવે તે માટે મેયર ડોક્ટર જીગીસાબેન શેઠ ભાજપના અગ્રણીઓ કાર્યકર્તાઓએ દાંડિયા બજાર 4 રસ્તા ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને પ્લેકાર્ડ સાથે નાગરિકોને નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી। अपना संवेदनशील मुख्यमंत्रीश्रीए विजयभाई माननीय विजयभाई रूपाणीजीए एक अभियान चलावानी आपने तक आपी है आ वक्त के SMS एट्ले कि सेफ डिस्टन्स राखो, मास्क पहरी ने फरो अने सैनिटाइज करो। जे अत्यारे जे कोरोना लॉकडाउन आपणू चाले छे, आजे चौथा लॉकडाउन छठो दिवस है। જુઓ છો તો જનજીવન ફરી ધબકતું થયું છે અને આંશિક છૂટછાટ એટલા માટે જ આપવામાં આવી જેથી કરીને સૌ પોતાનો નાનો મોટો રોજગાર કરી શકે, શ્રમિકોને પણ મજૂરી મળી શકે એવા કેટલાય GIDC વગેરેમાં પણ નાની કંપનીઓ શરૂ કરવામાં આવી। આંશિક છૂટછાટને લીધે જે ડેઇલી વેજર્સ હતા એને પણ પોતાની રોજીરોટી કમાવાનો ફરી શરૂઆત થઈ, કારણ કે આટલા બધા દિવસથી સૌ લોકડાઉનમાં હતા એટલે આર્થિક પરિસ્થિતિ પણ સૌને પ્રોબ્લેમ થાય એવી થઈ ગઈ હતી। આજે આપણે જોઈએ છીએ કે જેમ પોલીસ કર્મીઓ હોય, જેમ ડૉક્ટર્સ હોય, પેરામેડિકલ સ્ટાફ હોય અને ફોર ધેટ મેટર આપ સૌ પણ મીડિયા કર્મીઓ પણ જેમ કોરોના વોરિયર થઈને ફરો છો, એમ અમે સૌ પણ એટલે કે ગુજરાત રાજ્યનો એક એક ગુજરાતી પણ કોરોના, હું પણ કોરોના વોરિયર છું એમાં સાથે જોડાયો છે અને ખાસ સેફ ડિસ્ટન્સ, માસ્ક અને જે સેનિટાઈઝ કરવાનું આપણે ન ચૂકીએ। આપના માધ્યમ દ્વારા પ્રજાજનોને જણાવવા માગું છું કે ખૂબ સંયમ રાખ્યો, ખૂબ સારી રીતે આપણે લોકડાઉનના જે નિયમો હતા એને ફોલો કર્યું, પરંતુ સેફ ડિસ્ટન્સનો અભાવ આજે પણ જોવા મળે છે। ઘણી બધી જગ્યાએ સેફ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે એટલે આ ત્રુટિ આપણે તાત્કાલિક ધોરણે દૂર કરીએ એવી હું આપના માધ્યમ દ્વારા સૌને એક અપીલ કરું છું। આજે મારી સાથે અમારા મહામંત્રી શ્રી સદાનંદભાઈ દેસાઈ, સાથી કોર્પોરેટર મનોરમાબેન ગોપાળભાઈ અને અમારા વોર્ડના પ્રમુખ શ્રી લાલીભાઈ અને આખા બધા અમારા વોર્ડના કાર્યકર્તાઓ, સન્નિષ્ઠ કાર્યકર્તાઓ રસ્તા પર આવીને પ્રજાજનોને એક સંદેશો આપીએ છીએ કે અમારી સાથે આપ પણ સૌ કોરોના વોરિયર છો અને આપ પણ આ મુહિમમાં જોડાઓ અને નિયમોનું ચુસ્તપણે આપણે સૌ પાલન કરીએ। કોરોનાની મહામારીમાંથી ચોક્કસપણે આપણે આ લડાઈમાંથી બચી જઈશું, ઉઘરી જઈશું એવી મને શ્રદ્ધા છે।